નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ખેતીવાડી વિભાગ એટલે કે ખેડૂતો માટે સરકારની નવી ચાર યોજનાઓ મિત્રો શરૂ થઈ ગયેલી છે જેની અંદર મિત્રો સાધન સહાય યોજના મળવાપાત્ર થશે કે આ ખેડૂતને કેટલો લાભ મળે છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું સરકારને મિત્રો છે તે ખેડૂતો માટે નવી ચાર યોજનાઓ શરૂ થઈ ગયેલી છે જે હાલના સમયમાં યોજનાઓ છે તે ચાલુ છે જેની અંદર મિત્રો વાત કરીએ ટ્રેક્ટર છે રોટાવેટર છે પલાવું છે જે તવી આવે તે તમામ પ્રકારના પલાવ એની અંદર તવી પણ આવી જાય છે મિત્રો અને કલટી આવી સાધનો ખરીદવા માટે ખેડૂતોને છે તે મળવાપાત્ર થશે મહત્તમ રૂપિયાની સહાય પહેલાં આપણે મિત્રો વિગતવાર હવે માહિતી મેળવીશું પહેલું આપણે મિત્રો ટ્રેક્ટર વિશે સબસિડી યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ચાલો તો હવે આપણે ટ્રેક્ટર વિશે માહિતી મેળવીશું ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતોને છે તે મિત્રો મહત્તમ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે જે મિત્રો મોટું ટ્રેક્ટર આવે છે જે બધા ખેડૂતો વાપરે છે એ ટ્રેક્ટર ખરીદવા માટે તમને છે તો મિત્રો પિસ્તાલીસ હજારથી લઈને સાઠ હજાર રૂપિયાની મર્યાદાની અંદર તમને સહાય મળવાપાત્ર થશે જે મિત્રો ટ્રેક્ટરનો હોર્સ પાવર હોય છે એ પ્રમાણે તમને ટ્રેક્ટરની અંદર સહાય મળવાપાત્ર થતી હોય છે જો તમારો ટ્રેક્ટર દાખલા તરીકે હોર્સ પાવર થોડો હોય તો તમને ઓછા રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને હોર્સ પાવર વધુ તો તમને વધારે રૂપિયા મહત્તમ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે આ આપણે મિત્રો જાણીશું ટ્રેક્ટરની વિશે માહિતી મેળવી હવે આપણે મિત્રો માહિતી મેળવીશું રોટાવેટર જે મિત્રો ખેડ કરવા માટે ઘણા બધા ખેડૂતોને જરૂરી હોય છે રોટાવેટર માટે માટે અને ઘણા બધા ખેડૂતો રોટાવેટર ખરીદતા હોય છે એ માટે સબસિડી યોજના જેની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે એ વિશે આપણે માહિતી મેળવીશું રોટાવેટર ખરીદવા માટે ખેડૂતોને છે તો મિત્રો મહત્તમ રૂપિયાની સબસિડી સહાય મળવાપાત્ર થશે ખેડૂતોને છે તો મિત્રો પચાસ હજાર ચારસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે આ યોજનાની અંદર છે તો મિત્રો તમારે રોટાવેટરની જે યોજના છે જ્યારેન્દ્ર મિત્રો ટ્રેક્ટરનો જે પોત્ર બી એચપી જે હોય છે તે અને મિત્રો વધારે એક જેની અંદર અગત્યની એક સૂચનાઓ હોય છે અગત્યની એક બાબત છે જનેન્દ્ર મિત્રો રોટાવેટર છે જે ફૂટ પ્રમાણે હોય છે દાખલા તરીકે પાંચ ફૂટનું હોય તો તે પ્રમાણે મિત્રો તમને ટકાવારી અથવા મહત્વ રૂપિયાની અંદર સબસિડી સહાય મળવાપાત્ર થશે પાંચ ફૂટનું છ ફૂટનું સાત ફૂટનું અને આઠ ફૂટનું જે મિત્રો ટકાવારી પ્રમાણે અથવા મહત્તમ રૂપિયા અને જે મિત્રો રોટાવટરની અંદર ખાસ જે વાત હોય તો જે તમે રોટાવટર જેટલા ફૂટનું લાવો છો એ પ્રમાણે મિત્રો તમને સબસિડી સહાય મળવાપાત્ર થતી હોય છે પોંચ ફૂટનું લાવો તો એ પ્રમાણે રૂપિયા છ ફૂટનું લાવો તો એ પ્રમાણે સાત ફૂટનું લાવું તો એ પ્રમાણે આઠ ફૂટનું લાવો તો એ પ્રમાણે તમને સબસિડી સહાય મળવાપાત્ર થશે અને મહત્તમ રૂપિયા જે આઠ ફૂટનું હોય છે તેની અંદર મિત્રો તમને પચાસ હજાર અને ચારસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે આ આપણે મિત્રો માહિતી મળવી જોઈએ રોટાવટર હતી હવે મિત્રો જે ખેડ કરવા માટે ખેડૂતો મોટા ભાગનો જે ઉપયોગ કરતા હોય છે કલ્ટી કલ્ટીવેટર ખરીદવા માટે ખેડૂતોને છે તે મહત્તમ રૂપિયાને સબસિડી સાહેબ મળવાપાત્ર થશે કેટલાથી કેટલી સુધી સબસિડી મળવાપાત્ર થશે એ વિશે આપણે મિત્રો હવે વાત કરીશું ચાલો તો હવે આ કલ્ટી વિશે આપણે વાત કરીશું કલ્ટી ખરીદવા માટે ખેડૂતોને છે તો મિત્રો મહત્તમ રૂપિયાની સબસિડી સહાય મળવાપાત્ર થશે જેની અંદર સોળ હજાર રૂપિયાની તમને સહાય મળવાપાત્ર થશે આ યોજનાની અંદર મોટા ભાગના ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે જે કલ્ટિવેટર આવે છે આ યોજના આ ખેડૂત પોર્ટલની અંદર હાલના સમયમાં આ જે ખેતીવાડી વિભાગ છે તેની અંદર આ બધી બધી સાધન સહાય યોજનાઓ છે તે ચાલુ છે જેની છેલ્લી કઈ તારીખ છે એ પણ વિશે આપણે વાત કરીશું જે ખેડ કરવા માટે વધુ વપરાતું હોય સાધન એટલે કે કલ્ટિવેટર જે ખેડ કરવા માટે ઘણા બધા ખેડૂતો આજ સાધનનો ઉપયોગ કરે છે જે કલ્ટી ખરીદવા માટે ખેડૂતોને છે તે મિત્રો સહાય મળવાપાત્ર થશે જેની અંદર મિત્રો તમને કેવી રીતે સહાય મળે છે જેનો એક અલગથી વિડીયો બનાવે છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે રોટાવેટરમાં આપણે મિત્રો વાત કરીએ જે ફૂટ પ્રમાણે તો કલ્ટીમાં કઈ રીતે તમને સબસિડી મળવાપાત્ર થાય છે એને અલગથી આપણે વિગતવાર માહિતી મૂકેલ છે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એની પણ આપણે નીચે લિંક પણ મૂકેલ છે હવે આપણે મિત્રો વાત કરીશું જે પલાવ આવે છે તમામ પ્રકારના પલાવ જે ડીશ પલાવ એટલે કે જે મિત્રો તવી ખરીદવા માટે સબસિડી સાહેબ મળવાપાત્ર થશે અને જે મિત્રો પલાવ આવે છે જે ઓટોમેટિક પલાવું જે તમામ પ્રકારના પલાવ આવે છે એ પલાવ તમારે ખરીદવું હોય તો તમને મિત્રો છે તે મહત્તમ રૂપિયાની સબસિડી સહાય અથવા ટકાવારી પ્રમાણે તમને સહાય મળવાપાત્ર થશે આની અંદર મિત્રો વાત કરીએ કેટલો લાભ મળે છે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એ વિશે વાત કરીશું આ યોજનાના હાલના સમયમાં મિત્રો ફોર્મ ભરવાના પણ શરૂ છે પલાવ ખરીદવા માટે ખેડૂતોને છે તે મિત્રો તમને સબસિડી સહાય મળવાપાત્ર થશે આ યોજના છે તે પલાવ ખરીદવા માટે તમને સહાય મળવાપાત્ર થશે રૂપિયા સોળથી લઈને ચાલે છે જ્યારે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે આની પણ મિત્રો જે કલટી જે પલાવ છે જેને મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકલ છે કઈ રીતે તમને મિત્રો મહત્તમ રૂપિયા સહાય મળવાપાત્ર થશે કઈ મર્યાદાઓ હોય છે કેટલો લાભ મળે છે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે અને આ પલાવની અંદર મિત્રો તમામ પ્રકારના પલાવ જે ડીશ પલાવ એટલે કે જે આપણે તવી વાપરીએ છીએ જે ડીશ જેવું આવે છે ગોળ ગોળ એ પાછળ બે તવિયા હોય છે જે તવા આવે છે એ તવી ખરીદવા માટે મિત્રો તમને સબસિડી સહાય પાત્ર થશે અને જે મિત્રો આવું જે તવી વિશે વાત કરીને આગળ આપણે મિત્રો વાત કરીએ જે પલાવ જે ઓટોમેટિક પલાવ આવે છે ઓઇલવાળું પલાવ આવે છે એ પલાવ ખરીદવા માટે તમને એટલાને એટલા રૂપિયા સહાય મળવાપાત્ર થશે જે તવી ખરીદવા માટે પણ મિત્રો તમને સોળથી ને ચાલીસ હજાર રૂપિયાની તમને સહાય મળવાપાત્ર થશે આ ખેતીવાડી વિભાગની અંદર મિત્રો યોજનાઓ શરૂ થઈ ગઈ હતી જેની અંદર મિત્રો છેલ્લી તારીખ કઈ છે અને જેની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ શરૂ છે જેને એક મિત્રો ખાસ નોંધ આપેલ છે એ પણ આપણે હવે વિગતવાર એ વિશે પણ માહિતી મેળવીશું આ બધી બધી યોજનાઓની આપણે મિત્રો માહિતી મેળવી પણ જો તમારે આ ચારે ચાર યોજના ટ્રેક્ટર છે રોટાવેટર વટર અને કલટીને પલાવવું આ ચારે ચાર યોજના યોજનાઓને જો મિત્રો તમારે વિગતવાર માહિતી મેળવવી હોય કયા ખેડૂતને કેટલો લાભ મળે છે કેટલા રૂપિયાનો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે છેલ્લી તારીખ કઈ છે ફોર્મ કેવી રીતે ભરવું તાલુકો ચાલુ છે કે પૂર્ણ છે એ મિત્રો તમને પોચથી છ છ લિંકો તમને મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની અંદર વિગતવાર છે ટ્રેક્ટર સહાય યોજના એ એની અંદર તમને ટ્રેક્ટર વિશે વાત કરવામાં આવેલ છે જે પછી મિત્રો વાત કરીએ રોટાવાટર પલાવું ને કલ્ટ એ ચારે ચાર લિંકો મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને મિત્રો તાલુકો જે એની અંદર એક મિત્રો ખાસ નોંધા આપવામાં આવેલ છે જે ઉપર દેખો મેં એ રીતે કર્યું છે જે તે તાલુકાનો લક્ષણ પૂર્ણ થયેલો છે એ તાલુકો દેખાશે નહીં જે તે મિત્રો તાલુકાની મર્યાદાઓ છે આની અંદર દેખો મેં સોલ કરી લીધો સૌ પ્રથમ આપણે જિલ્લો પસંદ કરવાનો રહેશે ફોર્મ કેવી રીતે ભરવાના તાલુકો કઈ રીતે ચેક કરવો જેનો એક અલગથી વિડીયો બનાવેલ છે અને ઉલા ચાર લિંકો અને આ બે લિંકો ફોર્મ કેવી રીતે ભરવાનો તાલુકો કઈ રીતે ચેક કરવો એટલે કે છ લિંકો નીચે તમને મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોકલશે અને એ વિડીયો દેખશો એટલે તમને બધી બધી માહિતીની ખબર પડી જશે આપણે હવે આ તાલુકો ચાલુ છે કે નહીં એ કઈ રીતે ચેક કરવો એ વિશે હું થોડીક મિત્રો તમને માહિતી આપું છું આપણે ફોર્મ ભરવાનું તમે વિડીયો દેખશો અને તાલુકો પૂર્ણ થઈ ગયો છે કે નહીં તાલુકો કેવી રીતે ચેક કરવો એ વિડીયો દેખશો એટલે તમને બધી બધી માહિતીને ખબર પડી જશે તેમ છતાં પણ મિત્રો આપણે સૌ પ્રથમ મિત્રો આપણે જિલ્લો પસંદ કરીએ જિલ્લાનું નામ આવી જશે જિલ્લો પસંદ કરવા જઈએ અને પછી આપણે મિત્રો તાલુકાનું નામ પસંદ કરવા જઈએ જો તમારો તાલુકો આવી જાય જો તમારો તાલુકાનું નામ આ રીતે આવી જાય દેખો મારે થરાદ આવી ગયું છે એ રીતે જો તમારે તાલુકાનું નામ આવી જાય તો મિત્રો તમારો તાલુકાનું લક્ષણ ચાલુ છે ને એવું બતાવે કે તમારો તાલુકો મળ્યો નથી તો મિત્રો તમારો તાલુકાનો લક્ષણ પૂર્ણ થઈ ગયેલો છે એટલે કે મિત્રો તમે ફોર્મ ભરી શકતા નથી તાલુકો જો મિત્રો ના મળે તો તમારું ગામ ના મળે ને કોઈ પણ તમે એની અંદર તમે મિત્રો સબસિડી મળવા પાત્ર થશે નહીં જો તાલુકો ચાલુ હશે તો તમને સહાય મળવા પાત્ર થશે જે ખાસ નોંધ આપેલ હતી ને વિગતવાર માહિતી મેળવી હોય તો મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકો છે આ યોજના અંદર હાલના સમયમાં મિત્રો આ યોજનાઓ શરૂ છે અને આ વિડીયો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો જે ભાઈઓને જે સાધન સહાય યોજના છે ટ્રેક્ટર છે પલાઉ છે રોટાવાટર કલ્ટી એ ખરીદવા માટે જેને મિત્રો ઉપયોગી વિડીયો હોય તે સબસિડી સહાય મેળવી શકે અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રિપ્શન કરો અને વાત કરીએ મિત્રો તમે કયા જિલ્લાના વતને છો એ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય હિન્દ ભારત માતા કે જય જય